મિત્રો, સામાન્ય રીતે મોટા મોટા મંદિરો અને ધાર્મિક સ્થળો પર દાન સ્વીકારવા માટે દાન પેટીઓ મૂકવામાં આવે છે અને શ્રદ્ધાળુઓ લાખો રૂપિયાનું દાન કરે છે. પરંતુ આપણા ગુજરાતની ધરતી પર એક એવું મંદિર આવેલું છે જે હાલમાં એક પણ રૂપિયાનું દાન સ્વીકારવામાં આવતું નથી. તેમ છતાં અહીં દરરોજ હજારોની સંખ્યામાં લોકો જમે છે અને ખૂબ જ મોટું અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. આ મંદિર આજે આખી દુનિયામાં ખૂબ જ પ્રસિદ્ધ છે. તો ચાલો મિત્રો આપણે જાણીએ કે તે મંદિર ક્યુ છે અને દાનનો સ્વીકાર કર્યા વગર ત્યાં કેવી રીતે અન્નક્ષેત્ર ચાલે છે. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જય જલારામ બાપા લખીને નીચે કમેન્ટ જરૂર કરજો. મિત્રો, સૌરાષ્ટ્ર સંતો અને મહંતોની ભૂમિ છે. તેમણે ખૂબ જ મહાન સંત થઈ ગયા જલારામ બાપા. જલારામ બાપાનો જન્મ વર્ષ 1856ની કારતક સુદ સાતમના દિવસે લોહાણા સમાજમાં રાજકોટ નજીક આવેલા વીરપુર ગામમાં થયો હતો. જલારામ બાપા બાળપણથી જ પ્રભુ ભક્તિમાં રસ ધરાવતા હતા ને તેમાં જ લીન રહેતા હતા. એટલું જ નહીં, એક સમયે તેણે પોતાની પત્નીના ઘરેણા વેચીને પણ ભૂખ્યા લોકોને ભોજન કરાવ્યું હતું. આવા મહાન સંત પુરુષ જલારામ બાપાએ વીરપુરમાં એક સદાવ્રત ચાલુ કર્યું હતું જે આજે ક્યારેય બંધ ન થાય એ રીતે ચાલુ છે. મિત્રો, વીરપુર ધામ આખા વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે. ત્યાં કોઈ પણ ભેદભાવ વગર કોઈ પણ જ્ઞાતિના લોકો મંદિરમાં પ્રવેશી શકે છે અને ત્યાં ચાલતા અન્નક્ષેત્રમાં દરેકને સ્વમાન સાથે આવકાર મળે છે. અહીં કોઈ પણ વ્યક્તિ વિનામૂલ્યે પ્રસાદી મેળવી શકે છે. મિત્રો, આખા વિશ્વનું આ એકમાત્ર એવું મંદિર છે જે એક પણ રૂપિયાનું દાન સ્વીકારવામાં આવતું નથી. હવે મિત્રો, તમારા મનમાં પણ સવાલ થતો હશે કે આખરે કોઈ પણ દાન મેળવ્યા વગર તે અન્નક્ષેત્ર કેવી રીતે ચાલે છે? તો મિત્રો, તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં આ મંદિરમાં એટલું દાન આપવામાં આવ્યું હતું કે 9 ફેબ્રુઆરી 2002 પછી કોઈ પણ ભક્તો પાસેથી દાન લેવામાં આવતું નથી. પહેલા મંદિરમાં દાન અને અનાજ સ્વીકારવામાં આવતું હતું, પરંતુ હાલ આ મંદિરમાં એટલું દાન આવી ગયું છે કે જેના દ્વારા પૂરા 100 વર્ષ સુધી સદાવ્રત આરામથી ચાલી જશે. જેના કારણે ત્યાંના ટ્રસ્ટ દ્વારા દાન સ્વીકારવાની ના પાડી દેવામાં આવી હતી. મિત્રો, અહીં 24 કલાક સદાવ્રત ચાલે છે અને કહેવાય છે કે જે પણ લોકો પૂરી શ્રદ્ધાને વિશ્વાસથી વીરપુર જલારામ બાપાની જગ્યા પર આવે છે તો તેની મનોકામના જરૂર પૂર્ણ થાય છે. પરંતુ જો તમે અહીં એક પણ રૂપિયાનું દાન કરો તો ટ્રસ્ટ એ દાનને જલારામ બાપાના ચરણે મૂકીને પરત કરી દે છે. મિત્રો, જલારામ બાપાના પરચાઓના કારણે આ મંદિર આખી દુનિયામાં પ્રખ્યાત છે અને દિવસે ને દિવસે આ મંદિરની મુલાકાત લેતા ભક્તોની સંખ્યા વધી રહી છે.